ગત રોજ રાત્રે 17 વર્ષીય તરુણ જેમિસની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પ્રેમ સંબંધમાં કરાયેલી આ હત્યામાં આરોપી જિજ્ઞેશ સહિત તેના બે સાથી મિત્રોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક હજુ પણ ફરાર છે. મંજુરા ગેટ નજીક આવેલ કૈલાસનગરમાં જેમિસ કિશોર પટેલ પરિવાર સાથે રહેતો હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં જિજ્ઞેશ અને તેના 3-4 સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જેમિસને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જેમિસ નીચે આવતાની સાથે જ જિજ્ઞેશ અને તેના 3-4 સાથી મિત્રોએ તેને માથા પર, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો જેમિસને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં જેમિસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અઠવાલાઇન્સ પોલીસે જેમિસની માતાની ફરિયાદ લઈ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા જિજ્ઞેશ મહેશ પટેલની ધરપકડ કરી હતી અને તેના બે સાથી મિત્રો અક્ષય અને બોની પણ ઝડપાયા હતા, ત્યારે એક સાથી મિત્ર આનંદ ફરાર છે. કલ 24 ડિસેમ્બર કો લેટ નાઇટ 12:30 બજે કો કૈલાસનગર સુરજી ભગત કી વાડી મેં રહેને વાલા એક કિશોર કા બહાર રોડ પે ચાકુ કે ઘા માર કે મર્ડર કિયા ગયા હૈ. ઉસમે પોલીસને જો રોડ વાલે સીસીટીવી કેમેરા કે ફૂટેજ વગેરે ચેક કરને કે લિયે એક ટીમ બનાઈ હૈ ઓર કમ્પ્લેનન્ટ કે બતાને કે મુજબ ઉસકા જો સન હૈ ઉસકે કોઈ જીગી કરકે એક લડકા હૈ ઉસકી અંકલ કી લડકી કે સાથ કુછ અફેર થા ઇસકી વજહ સે મર્ડર કિયા હૈ એસા બતા રહે હૈ. સર, સીસીટીવી સે હમ કેસ મેં ક્યા ક્યા સામને આયા, કૈસે વો ભાગ કે? અભી સીસીટીવી મેં તો હમારી ટીમ અભી યે ખોજ કર રહી હૈ જો ભી નિકલે. સર, યે પૂરા પ્રેમ પ્રકરણ કા મામલા મેં અત્યા અભી પ્રાઇમરી અભી જો કમ્પ્લેનન્ટ ને બતાયા વો પ્રેમ પ્રકરણ કા બતાયા, લેકિન હમારી જો ઇસકે ઇસમેં તફ્તીશ ચાલુ. સર, યે જો જિસકી હત્યા હુઈ હૈ વો કોઈ અપરાધિક મામલે મેં કભી શામિલ હો એસા કુછ બાત સામને આઈ? હા, વો ઉસકે જો જો એફઆઈઆર હો ગયા ઉસકે ખિલાફ પહેલે ભી એક 302 હત્યારા જિજ્ઞેશની કાકીની દીકરા સાથે જેમિસનો પ્રેમ સંબંધ હતો અને આ મુદ્દે 2 માસ પહેલા બંનેનો ઝઘડો પણ થયો હતો અને અદાવતમાં હત્યા થઈ હતી. મૃતક જેમિસના પિતાનું અવસાન થઈ ગયું છે અને ભાઈ ભાભી અને માતા સાથે કૈલાસનગરમાં રહેતો હતો. પિતાના મોત બાદ નાના દીકરાની હત્યાના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જેમિસના મૃતદેહને પરિવારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો છે. હવે જેમિસનો ભાઈ વિક્કી લાજપુર જેલમાંથી વચલા ગાળાના કોર્ટ જામીન આપશે, ત્યાર પછી જેમિસની અંતિમ વિધિ કરાશે. મૃતક જેમિસને ફોન કરી ઘરની નીચે બોલાવ્યા બાદ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર પૈકી એક યુવકે ચપ્પુના ઘા મારવાની શરૂઆત કરતા જ જેમિસ ભાગ્યો હતો. જો કે 2 જેટલા ચપ્પુના ઘાના કારણે તે લથડ્યો ખાતો હતો અને રોડ પર દોડી આવ્યો હતો અને પાછળ એક હુમલાખોર ચપ્પુના ઘા મારી રહ્યો હતો. સીસીટીવી પ્રમાણે જેમિસને 18 જેટલા ચપ્પુના ઘા મારવા છતાં થોડે સુધી ચાલીને ગયો હતો, જો કે ત્યારબાદ તે રોડ પર જ ઢળી પડ્યો હતો. એના પાછળ જીગી અક્ષય બોની લોકોનું દુશ્મની હતી તો એ લોકોએ મારી લાઈકો છોકરીની મેટલમાં રાતના ફોન કરીને બોલાવ્યો હશે તો બહાર ગયો હતો. રાતના 12 અડધી રાતના મારી લાઈકો તો એ લોકોએ સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.